અગ્નિશનિપાનોલી જેડીસી માં આગબાદ ગેસ ઘડતરની ઘટનામાં આજુબાજુના ગ્રામજનોમાં ફેલાયેલા ભયને લઈ અગ્નિશની સંજાલી ગ્રામ પંચાયત ખાતે પત્રકાર પરિષદ યોજી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અગ્નિશનિપાનોલી જેડીસીની અક્ષરનિધિ કંપનીમાં ભીષણ આગ બાદ પાણીના છંટકાવ દરમિયાન કંપનીમાં રહેલા પીસીએલ ફાઇવ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ આવતા રાસાયણિક પ્રક્રિયાથી એચસીએલ ગેસ બનતા ક્લોરિન ગેસે ગભરાટ અને અંધાધૂંધી સર્જી હતી, જેના પગલે સંજાલી ગામે ગેસ ઘડતરની બુમરાળ વચ્ચે પરપ્રાંતીય કામદારોને લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। આંખમાં બળતરાને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો સાથે જેડીસીના રસ્તા, હાઈવે, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તરફ લોકોએ દોટ મૂકતા જિલ્લાનું તંત્ર પણ દોડતું થયું હતું। આ ઘટના બાદ ભયભીત બનેલ ગ્રામજનોને ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પત્રકાર પરિષદ યોજી આ ઘટનામાં કસૂરવાર ઉદ્યોગ સામે પગલાં ભરવા સાથે જવાબદાર વિભાગ સામે ફરિયાદ નોંધી તપાસ કરવા માંગ કરવામાં આવી છે અને વહેલી તકે પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આપણો ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે એક આગવું સ્થાન ધારણ કરે છે। આપણી અંકલેશ્વર જીઆઈડીસી એશિયામની સૌથી મોટી જીઆઈડીસી છે ને આપણા પાનોલી જીઆઈડીસી કાર્ડ પર ઘણા ઔદ્યોગિક એકમો આવેલા છે। ગત તારીખ 11/1/2023 રોજ પાનોલી જીઆઈડીસીમાં આવેલ અક્ષરનિધિ ફાર્મા કંપનીમાં સાંજના સુમારે 4 કલાકે આગ લાગવાની ઘટના ઘટેલ। જોતજોતામાં આગે એટલું ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું કે ગામના સંજાલી ગામના લોકોમાં શ્વાસ લેવામાં તકલીફ થવી, આંખે બળતરા આવવા, વોમિટ થવી વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। ત્યાર સંજાલી જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તાર હોય અને સંજાલીમાં લગભગ 10-15 હજાર યુપી બિહારના કામદારો પણ કાર્યરત છે। સંજાલીના લોકો અને કામદારોએ ગામ છોરી નેશનલ હાઈવે નંબર 8 આલુન ચટા પાનોલી મુકામે રાતોરાત ભાગી ગયેલા અને કેટલાક તો બેભાન અવસ્થામાં પણ થઈ ગયેલા અને પોતાના જીવ બચાવવા માટે ભાગી ગયેલા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જીપીસીબીને ફોનના માધ્યમથી જાણ કરવામાં આવેલ, પરંતુ જીપીસીબીએ એકદમ ઉડાવ જવાબ આપેલ નહીં અને જીવનું જોખમ હોવા છતાં કોઈ પણ અસરકારક પગલાં લીધેલ નહીં અને જણાવેલ કે અમારી પાસે તો પ્રદૂષણ માપવાનું મશીન પણ નથી, તેમજ પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પાસે પણ પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની વ્યવસ્થા હતી નહીં, જેના લીધે આજે અમે નાયબ કલેક્ટર શ્રી અંકલેશ્વર તથા મામલતદાર શ્રી અંકલેશ્વરને એક આવેદનપત્ર આપેલ છે। મુખ્યમંત્રી શ્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને સંબોધીને એક આવેદનપત્ર આપેલ છે અને માંગણી કરેલ છે કે ગઈકાલે જે ઘટના ઘટી એની કલેક્ટરના વટપર હેઠળ એસઆઈટીની રચના કરવામાં આવે અને કંપનીના જવાબદાર માલિકો અને અધિકારીઓ સામે એફઆરઆઈ કરી ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તથા જીપીસીબીના જે બે જવાબદાર અધિકારીઓ છે એમને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરવામાં આવે। હું મોહમ્મદ શાકિર ભૈયાત, રિઝદીટ ફાઉન્ડેશન ડાયરેક્ટર અને સંજાલી ગામનો રહેવાસી, આજે આપણા આ પ્રેસ કોન્ફરન્સનો હેતુ એ છે કે ગઈકાલે આપણે 4 વાગ્યે અક્ષરનિધિ ફાર્માના અંદરમાં આગ લાગી હતી અને એ આગે એટલું ભયંકર સ્વરૂપ ઇખ્તિયાર કરેલું કે એ આગના ઓલવાવા પછી જે પ્રોડક્ટ હતી એ પ્રોડક્ટે 7 વાગ્યા પછી જે ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું એના લઈને ગામવાસીઓએ કાલે ગામ છોડવું પડેલું એકદમ હંગામી ધોરણે અને એના અંદરમાં જે ગામવાસીઓને તકલીફ પડી છે એના માટે આજે અમે લોકો અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે। બીકોઝ કે અમોને અમે 7 વાગ્યાથી જ્યારનું આ બનાવ બન્યો હતો તે વખતે અમે નોટિફાઈડના અંદરમાં અને જીપીસીપીને અમે ફોન કરીને થાકી ગયા। જીપીસીપીના અધિકારી આપણે રાગોડિયા સાહેબે અમોને એવો જવાબ આપ્યો કે અમે મીટર શોધી રહ્યા છે અને એ બાબતના અંદરમાં અને એ ટાઈમના અંદરમાં જે અમારા ગામવાસીઓને તકલીફ પડી છે તો ફ્યુચરના અંદરમાં અમોને આવી તકલીફનો સામનો ન કરવો પડે અને અમે આજે આ પ્રેસ કોન્ફરન્સના થ્રુ અમે એ માંગ કરીએ છીએ કે જીપીસીપીના અધિકારીને અમે અમારી આવાસ કલેક્ટર સાહેબના થ્રુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા રાજ્યમંત્રી અને આપણા હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી અને આપણા પર્યાવરણ અને એન્વાયરમેન્ટ મંત્રી શ્રી કિરીટભાઈ રાણાને અમે અમારો અવાજ પહોંચાડવા માંગ્યા છીએ કે આજે જે અમારે ઘટના બની છે એ ઘટનાએ આજે ભોપાલની યાદ અમોને અપાવી છે। જે વખતે ભોપાલના અંદરમાં જે લોકોને તકલીફો પડી કાલે એવો જ મજા અમારા ગામના લોકોએ ચાખ્યો છે તો ભવિષ્યના અંદરમાં અને ફ્યુચરમાં અમોને આ તકલીફ ન પડે એ માટે આજે અમે એ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે।
રેઝદીટ ફાઉન્ડેશન અને અમારા લીગલ રેઝદીટ ફાઉન્ડેશન અને સંજાલી ગામના રહેવાસીઓ તથા આપણા આલુંજના સરપંચ શ્રી આપણે મકસુદભાઈ પટેલ અને સંજાલીના સરપંચ શ્રી સિરાજભાઈ પટેલ અને પાનોલીના માજી સરપંચ શ્રી યુસુફભાઈ પટેલ અને ગામના આગેવાનો અહીંયા હાજર છે. અમે આજે આ પ્રેસ કોન્ફરન્સનું અહીંયા આ રજૂઆત કરીએ છીએ. આપણે રેઝિડેન્ટ બી છે, યાની એ લોકોએ રેઝિડેન્ટ ફ્લેટ બનાવ્યા છે, તો શું જીપીસીપી ના અધિકારીઓ એનઓસી આપવા પહેલા આ સ્પોટ વિઝિટ નથી કરતા? શું જીપીસીપી આ બાબતે હપ્તા લઈ રહી છે? અમારા સવાલો છે. શું જીપીસીપી દરેક કંપનીઓને એવી રીતના જ એનઓસી આપી દેશે કે એ લોકો એમાં જોશે નહીં કે આ જે કંપનીમાં આગ લાગી છે એ કંપનીના અંદરમાં આપણે પ્રોપર સ્પોટ બી નથી કે એમાં કોઈ માણસ એવી રીતના ઉભો રહે, તો એ લોકો રેઝિડેન્ટ કેવી રીતના બનાવી શકે છે? શું જીપીસીપી ને આ વસ્તુ ખબર નહીં હતી? અમારું તાત્કાલિક ધોરણે અમારે એક્શન લેવું છે કે અમારે આ કંપનીને પહેલું ક્લોઝર આપવું છે. અને શું આ અમારું એક એલિગેશન છે, શું આ કંપનીએ ઇન્સ્યોરન્સ કપાવવા હારું ઇન્સ્યોરન્સ બનાવવા હારું પોતે આગ લગાવી છે? સર અમને કોઈ સારવાર લઈ રહ્યું છે એવું ખબર મળી છે કે જે વખતે આગ લાગેલી તે વખતે ચાર છોકરાઓને હાથ પર ડાજેલું, એક છોકરો પાઇપ પકડીને નીચે આવ્યો હતો. અગર એ છોકરો જરાક બી લેટ થતે તો એ છોકરાની ત્યાં આપણે જગા પર જ મૃત્યુ થઈ જતે. ના, જે કાલે ભાગદોડ મચી હતી જેની અંદર શ્વાસ લેવામાં તકલીફ પડતી અને હાથમાં મરણ થયા હતા, ત્યારબાદ કોઈને એડમિટ કરવામાં આવ્યું? આજે અમારા ગામના આગેવાનોએ આપણે નોટિફાઈડનો કોન્ટેક્ટ કરી ગામના લોકોને આંખના અંદરમાં ટીપા નાખ્યા છે અને જે લોકોને શ્વાસના અંદરમાં તકલીફ હતી એ લોકો માટે મેડિસિનનો આજે ઇંતજામ કર્યો છે. એક્શન લેવાની બાબતમાં અગર હું તમને કહું છું તો ગઈકાલના જે વખત આ ઘટના બની હતી અમે લોકો એક્ટિવ હતા, તો પોલીસ તંત્ર દ્વારા તથા એસડીએમ સાહેબ ના સ્પોટ વિઝિટ પર અને રાયત કલેક્ટરની વિઝિટના ઉપર અમે લોકો સંતુષ્ટ હતા, કારણ કે પોલીસ તંત્રએ અમારી વાતોને સાંભળી છે. આપણા એસપી લીના પાટીલ મેડમે બહુ બધા કોલ કર્યા છે અને જગાની અને સ્પોટની વિઝિટ માટે ચિરાગ આપણા ડીવાયએસપી ચિરાગ સાહેબ દેસાઈને મોકલા હતા. પોલીસ તંત્રએ સાથ આપ્યો છે, બાકી જીપીસીપી નું આના અંદરમાં કોઈ એક્શન નથી. હજુ પણ અમારા એની કે અમારી જાણ મુજબ કંપનીના ઉપર કોઈ પણ એફઆઈઆર દાખલ થઈ નથી. અમારી માંગ છે, અમારું સંજાલીના રહેવાસીઓ તથા રેઝદીપ ફાઉન્ડેશન એ માંગ કરે કે કંપનીના માલિકના ઉપર અને કંપનીના ઉપર એફઆઈઆર કરવામાં આવે. બીજી વાત છે કે આપના મીડિયાના માધ્યમથી જ્યારે કોઈ પણ કંપની નવી સ્થાપના કરવામાં આવે છે એનું લાયસન્સ કોણ આપે છે? આપ સૌને ખબર છે જ્યાં લગીને જીપીસીપી ચકાસણી નહીં કરે ત્યાં લગીને કંપની ચાલી શકતી નથી. તો જીપીસીપીએ શું ચેક કરીને એક કંપનીને પરમિશન આપી ચલાવવા માટે? સૌથી પહેલા કે એક કંપનીમાં કોઈ પણ આજે જો કે જે અગ્નિકાંડ થઈ રહ્યા છે દરેક જગ્યાએ, તો સેફ્ટીમાં પાણીની લાઈન ફાયરની લાઈન હોવી જોઈએ. એક કંપનીમાં પાણીની લાઈન છે પણ એ પાણીની લાઈન છે પણ શોભાના ગાંઠિયા સમાન, એની આજુબાજુમાં જે બે કંપની છે એમાં પણ ફાયરની લાઈન નથી, તો શું જીપીસીપીએ વગર પરમિશન એમને આપ્યું હતું? શું ચેક કર્યું હતું? આની પર બી ચેક કરવા જોઈએ. અને ખરેખરનું કેમ તો જીપીસીપીને જે પણ અધિકારી એમને સસ્પેન્ડ થવા જોઈએ. કંપની તો પછી પહેલાં જેમણે લાયસન્સ આપ્યું છે એમને સસ્પેન્ડ કરો, તાકી અને દરેક જગ્યાએ આ જેટલી બી કંપની છે ફક્ત અને ફક્ત 10% કંપનીઓ ફાયરના સાધનો છે, 90% ફાયરના સાધનો નથી. આની દરેક જેડીસીમાં ચકાસ કરવામાં આવે. જરાક બી ધ્યાન રાખવામાં આવ્યું જ નથી. તો જીપીસીપી એનઓસી આપવા પહેલા શું આ બધી બાબતોથી ઊંઘતી રહેતી છે? અમારો એક જ આક્ષેપ છે કે શું જીપીસીપી આ નાના નાના યુનિટો પાસેથી આપણે આ એનઓસી આપવાના બદલે શું હપ્તાખોર છે? શું એ લોકો હપ્તા લઈ રહ્યા છે? અમારી માંગ છે કે જીપીસીપીના અધિકારી રાગોડિયા સાહેબને તાત્કાલિક ધોરણે એમને ફાયર કરવામાં આવે. અમે એમનું રાજીનામાનું માંગ કરીએ છીએ. અમે લોકો એ તૈયારી કરી રહ્યા છે કે અમે લોકોએ જે નોટ બનાવી છે અને અમારી પાસે જે ફાઇલ છે એની ફાઇલ અમે સીપીસીપીને મોકલીશું, તાકી જીપીસીપી જે ઉમટી છે તો કદાચ સીપીસીપીના થ્રુ એ લોકો જાગતા થાય.